أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. مالا سامرنا رو فريبار تمالي سمكش حضر تيوسو ما رمضان المباركنا درسوني پیش کرواني ساتھے آج سات مولين ان شاء الله تعالى اپنے سات مدرس بيان کرشو. અને વિષય તારમારથીને અજાણ નથી કે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામને જે કરેલી વસિયતો છે અને નસિયતો છે એ કથનો અને ફરમાનોને તમારી સમક્ષ પેશ કરવાની આપણે કોશિશ કરી રહ્યા છે. એટલા માટે આજે એક સાતમી વસિયતના તોર ઉપર એક હદીસને મેં ચૂંટી કાઢી છે જેમની અંદર રસૂલ કરીમનો ઇરશાદ આ પ્રમાણે થાય છે. આપે કહ્યું, યા અલી أي علي، ثلاثة من حقائق الإيمان. أي علي، تران وستو تران كامو إيوا چه كي جي إيمان ني صفتو غناي شكايم چه حقيقة إيمان لكي شكايم چه. اي كاري اپنى سات مو مني ني ایک اور وسيط تم ني یاد پاوی دو كي سات عمل إيوا حتا كي جنا ماتي رسول كيو حتو كي جي ني اندر آوی جائے એ હકીકતે ઈમાનને સંપૂર્ણ કરી લે. આજે એનાથી થોડું અલગ રસૂલની આ વસિયત એ પ્રમાણે છે કે ત્રણ વસ્તુ હકાયકલ ઈમાનમાંથી છે, અને કે એની નિશાનીઓમાંથી, એની સિફતોમાંથી છે, આ સંપૂર્ણ ઈમાન લેખી શકાય એમાંથી છે. પહેલું, અલ ઇન્ફાકો મિન અલ ઇક્તાર. તંગદસ્તી પણ કેમ ન હોય, નબળાઈ પણ કેમ ન હોય, તે છતાં અલ્લાહની રહેમત આપવું, આ ઈમાનની હકીકતની પહેલી સિફત છે. બીજી હોય, ઇન્સાફ કરનાસ મિન નફસિક. માણસો સાથે ઇન્સાફની સાથે એ પ્રમાણે વર્તવું અને એનું તરાજું એના માટે ખુદ પોતાને ઠેરાવવું. અને ત્રીજું, બદલુલ ઇલ્મે લિલ મુતઅલ્લિમ. જે શીખવાવાળો હોય, સમજવાવાળો હોય, મુતઅલ્લિમ હોય, યાની કે વિદ્યાર્થી હોય, એને ઇલ્મ બાંટવું, ઇલ્મનો પ્રચાર કરવો, આ પણ ઈમાનનો એક ઓર ભાગ છે જેના માટે રસૂલે કરીમે ઈશારો કર્યો. તો અઝાન મુહતરમ, પહેલી વસ્તુ જે રસૂલે બયાન કરેલી હતી આ હતી, અલ ઇન્ફાકો મિન અલ ઇક્તાર. યાની કે પોતાની હાલત નબળી પણ હોય, પોતાને ત્યાં કોઈ પણ તાકાત ન હોય, તે છતાં અલ્લાહની રાહમાં આપવું એ હકીકતે ઈમાનમાંથી છે. અઝીઝો, આપણે પહેલું દર્શમાં રમઝાનનું જ્યારે બયાન કરેલું હતું તો ત્યારે મેં કુરાન મજીદની અમુક આયતોને પેશ કરેલી હતી. એ પહેલું દર્શ ગુસ્સાના બારામાં હતું. આજે ફરીવાર એ જ આયતોને ઉપયોગમાં લાવું છું જેથી કરીને આપણને યાદ રહી જાય કે પરવરદિગારે આલમ સૂરે આલ ઇમરાનની 133મી આયતમાં ઇરશાદ ફરમાવે છે, કહ્યું, વસારિઉ અલા મગફિરતિન મિન રબ્બિકુમ વજન્નતિન અર્ધુહા સમાવાતુ વલ અર્ધ. એ લોકો, દોડો તમારા પરવરદિગાર તરફ, દોડો માફી માંગવા માટે અને જન્નત તરફ કે જેની પહોળાઈ, મોટાઈ આસમાનો અને જમીન જેટલી છે, એ જન્નત તરફ ઉઈદ્દતિલ મુત્તકીન, જે મુત્તકીઓ માટે તૈયાર કરી નાખવામાં આવેલી છે. તમને યાદ હશે સૂરા આલ ઇમરાનની 134મી આયતમાં ખુદાએ મુત્તકીઓની સિફાત અને વ્યાખ્યાને બયાન કરે છે. એટલે ઇરશાદ થયો, કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાઝીના યુન્ફિકુના ફિસ-સરાઈ વદ-ધરા. મુત્તકીઓ એ જ છે કે જે અલ્લાહની રહેમત આપે છે, લોકો સુધી દાન આપે છે, ફિસરા ઓ દર્રા, યાની ખુશીનો મોકો જ્યારે હોય, આરામની જિંદગી વિતાવતો હોય, હર જાતની સહુલિયત હોય, તે છતાં આપે છે, ઓ દર્રા, એમને ત્યાં ફાકા કેમ ન હોય, તે છતાં એ અલ્લાહની રહેમત એનાથી જેટલું થાય એટલું આપવાની કોશિશ કરે છે. અઝીઝો, મજલિસોની અંદર આપણે સાંભળતા આવ્યા છે અને આ મોકા ઉપર મારા તમારા બીજા ઇમામ ઇમામે હસન મુશ્તબાનો એક કોલ યાદ દેવરાવો, હું વ્યાજબી સમજુ છું કે આ એવો મોકો છે કે જ્યાં રસૂલે વસિયત કરેલી હતી કે તમારી હાલત નબળી કેમ ન હોય, તે છતાં જેટલું થાય આપણે ગુજરાતીમાં કહે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાની કોશિશ કરો અલ્લાહને રાખો. બીજા ઇમામનો ઇરશાદ છે, એમના પાસે એક સાહાબી આવ્યો અને કહ્યું, લ્યા યશૈન نراك لا ترد سائلا وان كنت على فاقه. اي رسول خدا را فرزان اي وي شو وستو سے تمہاری زندگی ني اندر کہ تبي کیارے پر ماگوا وارا ني تبي پاچو نتي پلتا اوتا خالی ہتے
હાલાકી અમને ખબર હોય છે વઈન કુંતાના ફાકા, હાલાકી તમારા ઘરની અંદર ફાકા હોય છે તે છતાં તમે કોઈને પાછા નથી મોકલાવતા. તો બીજા ઇમામનો જવાબ, ઇન્ની લિલ્લાહે સાઇલન વો મિનહુ રાગિબા, એ લોકો ખરેખર હું ખુદાની બારગામાં એક સવાલ કરવા વાળો છું અને ખુદાની જ બારગામાં હું એક આશા રાખવા વાળો છું. એટલા માટે વાના અસ્તઈ અન અકુન સાઇલન વ અરુદ્દ સાઇલન, મને શરમ આવે છે કે હું પોતે એક માગવા વાળો છું, તો કેવી રીતે બને કે હું એક માગવા વાળાને રદ કરું, એને મના કરું. ઇન્ન અલ્લાહ અવદની અલા યફીદુ નિઅમુ અલયહ, ખુદાએ મારી આદત પાડી દીધી છે કે ખુદા પોતાની નિયામતોને મને અર્પણ ઉપર અર્પણ કરતો જાય છે. મારી આદત થઈ ગઈ છે કે ખુદા મને આ નિયામતો આપે છે. ફઅવતુહુ અન ઉફીદ નિઅમુ અલા નાસ, અને મેં ખુદાની એક ઓર આદત પાડી નાખેલી છે કે ખુદાની આદત જે મને નિયામતો આપવાની છે એ જ નિયામતોને હું પણ ખુદાની બારગામાં એક આદત કરી નાખેલી છે કે ખુદાના બંદાઓને હું આપું. ફઅખશા ઇન્કતઅતુલ આદા, મને બીક લાગે છે કે આ સારી આદત જે મેં ખુદા સાથે રાખેલી છે યાની કે એની આવેલી નિયામતોને હું બીજાઓ સુધી પહોંચાડું, ઇન્કતઅતુલ આદા, આદતને હું મૂકી દઈશ. અહીંયાની આદા, તો પછી ખુદાએ જે મારા સાથે રવૈયોને આદત રાખેલી છે કે પોતાની નિયામતો મને નવાજે છે એ મને બીક લાગે છે કે ખુદાબંધી કરીમ એ મને એનાથી મહેરૂમ અને મનાઈ કરી નાખે. તો આજો પહેલી વસ્તુ સિફત ઈમાન, હકીકત ઈમાન, જેના માટે રસૂલે મૌલાએ કાયનાત અલી નબી તાલિબ અલી સલામને વસિયત કરેલી હતી એ હતું કે તમારી હાલત નબળી કેમ ન હોય, ઘરમાં ફાકા કેમ ન હોય, તમારી પાસે બહુ જ કમ હાલત મિલકિયત ઓછી હોય, તે છતાં જેટલું બને એટલું અલ્લાહની રાહમાં આપો. આ ઈમાનની એક પહેલી નિશાની. બીજું હતું વઇન્સાફુક અન્નાસ મિન નફસિક, કે માણસ સાથે એ પ્રમાણે અદાલત અને ઇન્સાફની સાથે વર્તવું અને એનો દારો વધાર પોતાની જાત ઉપર હોય. યાને ટૂંક અલ્ફાઝમાં આ હદીસ તો તરજુમ એ પ્રમાણે કરી શકાય કે બીજી હદીસોની અંદર કહેવામાં આવ્યું છે કે અહીં બંદા માણસો માટે તું એ પસંદ કર જે તારા પોતા માટે પસંદ કરસ, અને માણસો માટે તું ના પસંદ કર જે તું તારા પોતા માટે ના પસંદ કરસ. યાની કે અદાલતથી વર્તવા માટે પોતાને વચવાના, અગર તને કોઈની જરૂર હોય, કોઈ તારા પાસે લેવા આવે, માગવા આવે, તો એ વખતે તું પોતાને એની અંદર રાખ, અને એ જ પ્રમાણે તને કોઈ પ્રત્યે ખરાબી કરવી હોય તો વિચાર કરી લે કે અગર એ મારા સાથે ખરાબી કરશે તો આ હું સ્વીકારવાને તૈયાર છું, આ હું કબૂલ કરવાને તૈયાર છું. એટલે કહ્યું ઇન્સાફુકા અન્નાસ મિન નફસિક, માણસો માળા ઉપર ઇન્સાફ, અને માણસોની વાત શું કરવી. ખુદાવંદ કરીમ દુશ્મનો સાથે પણ ઇન્સાફની વાત કરે છે. ખુદાવંદ કરીમ સૂરે માઇદાની 8મી આયતની અંદર ઇરશાદ ફરમાય છે, કહ્યું આ લોકો લા યજરિમન્નકુમ શનઆન કૌમિન અલા અલ્લા તઅદિલુ ઇઅદિલુ હુવા અક્રબુ લિત્તકવા. આ લોકો ધ્યાન રાખજો, એવું ના થાય કે કોઈ નફરત, કોઈ કૌમની નફરતના કારણે તમારી જિંદગીની અંદર એ લોકો પ્રત્યે ના ઇન્સાફી થઈ જાય, અદાલતથી તમે ન વર્તો, તમારા માટે બહાનું બની જાય કે આમો તો આનાથી નફરત કરે છે, ના આ તો અમારા દુશ્મનો છે ને, એટલા માટે ચાલે જેમ ચાલે એના સાથે. નહીં, કહ્યું લાય છે મન્નકુમ શનઆનુ કૌમિન, કોઈ પણ કોમ સાથે તમને નફરત હોય તો ધ્યાન રાખજો નફરતના કારણે તમારાથી અદાલત ન ચૂકી જાય, ઇન્સાફ ન ચૂકી જાય, ભલે તમારા શત્રુઓ અને દુશ્મનો છે. એ દેલું અક્રબુલ તકવા, અદાલતથી વર્તો એ તકવાના આજુબાજુમાં છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ જે સિફતો ઈમાનની હકીકી સિફત આપણને રસૂલ કરીમે બયાન કરેલી શું હતું, બઝલુલ ઇલ્મ લિલ મુતઅલ્લિમ, જે શીખવાવાળો છે એને ઇલ્મ બાંટવું, એના પાસે ઇલ્મનો પ્રચાર કરવો. આપણા પાસે આ ઈમાનની હકીકત છે. સારામાં સારી દલીલ કઈ છે, મૌલાએ કાયનાત છે, મૌલાએ કાયનાતનો ઘણા લકબો છે, એમાંનો એક લકબ છે અમીરુલ મુમિનીન. યાને આપણને રસૂલે ખુદા અલીની વસિયતના હસ્તક બયાન કરે છે કે હકીકત ઈમાન શું છે, કે ઇલ્મને શીખવાવાળા સુધી પહોંચાડવું. પણ આ તો અમીરુલ મુમિનીન છે, તમે જો એ કઈ રીતે આ શીખવાડવાની વાત કરે છે, હર કોઈ જાણે છે કે મિંબર ઉપરથી ને મૌલાએ કાયનાતનું એલાન છે, સલૂની સલૂની કબ્લ અન તફકિદુની, પૂછો પૂછો મારાથી ને, યાની અલી તૈયાર છે કે આપણને કંઈક શીખવાડે, પણ એના માટે આપણી જવાબદારી છે કે રસૂલ અલી વહેલે બેત અલી મુસલામથી આપણે કંઈક શીખવાની કોશિશ કરે. અને હું કહું છું
જિંદગીની અંદર ઘણું શીખવાનું છે. ખાસ કરીને માહે રમઝાન અલ મુબારકના દરસો આપણે બયાન કરી રહ્યા છે, તો આ મોકા ઉપર જે માહે રમઝાન અલ મુબારકની રૂહ છે એની તાલીમ માટે આપણને કંઈક કરવું જોઈએ. એટલે આ હદીસને આ દર્શની અંદર હું ગોઠવું છું. સાદિક અલ ફરમાય, ઇમામ જાફર સાદિક અલ ઇસ્લામ ઇરશાદ ફરમાય છે, કહ્યું લા યબગી લિલ મુમિને અયમૂત હત્તા યતઅલ્લમ અલ કુરઆન ઔ યકુનુ ફી તઅલ્લુમે. અરે વ્યાજબી નથી, એ શોભા નથી દેતું, એ ઝેબા નથી દેતું કે કોઈ મોમિન મરી જાય યા સુધી કે કુરઆનને ન શીખી લે. યાની કે છઠ્ઠા ઇમામ બયાન કરે છે, અહીં મોમિન અગર તું મોમિન છો અને તને કુરાને મજીદ નથી આવડતું તો તને મરવાનો હક નથી જ્યાં સુધી કે તું કુરાને મજીદની તાલીમને હાસિલ ન કર. અથવા તો ઔ યકુનુ ફી તઅલ્લુમે, અથવા તો એ ભણતા ભણતા પડતા પડતા શીખતા શીખતા તું અલ્લાહની રહેમતે પહોંચી જાય. અઝીઝાને મુહતરમ, આ ઈમાનની ત્રણ સિફતો રસૂલે બયાન કરેલી હતી કે આપણા પાસે ન હોય તે છતાં અલ્લાહની રહેમત આપવું, પોતાના વચ પોતાને વચમાં નાખી માણસોના દરમિયાન ઇન્સાફ સામાન પોતાને બનવું, અને ત્રીજું જે શીખવા વાળું છે એના માટે ઇલ્મ ને પેશ કરવું. ખુદાની બારગામ આપણે દુઆ કરે કે ખુદાવંદે કરીમ આ ઈમાનની જે હકીકતો છે એ આપણી જિંદગીની અંદર એને મેળવવા માટે આપણી તોફિકાતની અંદર ઇજાફો કરે. હાદ અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.